શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આપ સૌનું સ્વાગત છે આપણી આ જ્ઞાનમાર્ગ ચેનલમાં. આજે આપણે આ વિડીયોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારો પૈકી ત્રીજા અવતાર વરાહ અવતારની વરાહ જયંતી વિશે જાણીશું. ભાદરવા મહિનાની સુદ પક્ષની 30મી તિથિએ વરાહ જયંતી ઉજવવામાં આવે છે. વરાહ સ્વરૂપ ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંના ત્રીજા અવતાર છે. તેમજ આ અવતાર દ્વારા માનવ શરીર સાથે ભગવાન પહેલીવાર ધરતી ઉપર આવ્યા હતા, કારણ કે વરાહરૂપનું મુખ જંગલી સુવરનું હતું અને શરીર મનુષ્યનું હતું. આ વર્ષે વરાહ જયંતી 30 ઓગસ્ટ મંગળવારના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા સાથે ભૂદેવી એટલે કે ધરતી માતાની પૂજા કરવાની પણ પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપે અવતરીને પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવી હિરણ્યાક્ષ રાક્ષસના ત્રાસમાંથી ઉગારી હતી. આ અવસરે સુખ સમૃદ્ધિની કામના સાથે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા સાથે વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે. સાથે જ વિષ્ણુ મંદિરોમાં ભજન કીર્તન પણ કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે વરાહ અવતારની કથા વિશે જાણીશું. ઘણા સમય પહેલાંની વાત છે, માતા દિતીએ 2 પુત્રોને જન્મ આપ્યો. એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશ્યપુ. બંને ભાઈઓ ખૂબ જ શક્તિશાળી હતા, પણ એમાં હિરણ્યાક્ષ વધુ ને વધુ શક્તિશાળી હતો. એક વખત દૈત્ય હિરણ્યક્ષે પૃથ્વીને દરિયામાં સંતાડી દીધી હતી, ત્યારે બ્રહ્માજીના નાક દ્વારા ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપમાં પ્રગટ થયા. ભગવાન વિષ્ણુના આ સ્વરૂપને જોઈને દેવતાઓ અને ઋષિમુનિઓએ તેમની સ્તુતિ કરી અને તેમના આગ્રહથી ભગવાન વરાહ પૃથ્વીની શોધમાં લાગી ગયા. વરાહ ભગવાને પોતાના લાંબા મોઢાની મદદથી પૃથ્વીની જાણકારી મેળવી લીધી અને દરિયાની અંદર જઈને ધરતીને પોતાના દાંત ઉપર રાખીને બહાર લઈને આવ્યા. હિરણ્યાક્ષે આ જોયું ત્યારે તેણે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપને યુદ્ધ માટે લલકાર્યા. બંનેમાં યુદ્ધ થયું અને અંતે ભગવાન વરાહએ હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીને બચાવી લીધી હતી. જળમાંથી બહાર આવેલા ભગવાનને જોઈને બધા જ દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. તેનાથી પ્રસન્ન થઈને વરાહ ભગવાને પાણીને રોકીને પૃથ્વીને સ્થાપિત કરી દીધી. હિરણ્ય એટલે કે સ્વર્ણ અને અક્ષ એટલે આંખ. તેનો અર્થ થાય છે કે જેની આંખ હંમેશા અન્ય લોકોના ધન ઉપર રહે તે હિરણ્યાક્ષ. આ નામનો દૈત્ય પણ એવો જ હતો. તેને સંપૂર્ણ પૃથ્વી ઉપર રાજ કરીને તેને જીતવા માટે લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું. સંતોને ઋષિમુનિઓને પરેશાન કરવા લાગ્યો હતો, તેમના યજ્ઞોમાં ભંગ કરવા લાગ્યો હતો. આ દૈત્યનો નાશ કરવા માટે જ ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું હતું. દક્ષિણ ભારતમાં વરાહ જયંતીનો આ તહેવાર બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ દિવસે ત્યાંના લોકો પ્રાતકાળે સવારે ઉઠી પોતાના નિત્યકર્મથી પરવારી ભગવાન વરાહ અવતારની વિધિ વિધાન સાથે પૂજા કરે છે તથા ઓમ નમો ભગવતે વરાહ રૂપાય નમઃ મંત્રનો જાપ કરે છે. ત્યાં એવી માન્યતા છે કે વરાહ ભગવાનની આવી રીતે પૂજા કરવાથી ત્યાંના ભક્તોને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, બહુ ઓછા લોકો વરાહ ભગવાનની આ કથા વિશે જાણે છે, તો મારી આપ સૌને વિનંતી છે કે તમે આ વિડીયોને વધારે ને વધારે શેર કરો, જેથી વધુ ને વધુ લોકો આ વરાહ જયંતી નિમિત્તે વરાહ સ્વરૂપની આ કથા વિશે જાણી શકે, જેનું પુણ્ય આપ સૌને પણ મળશે. મારી ચેનલને સપોર્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. અને જો તમે આ ચેનલ પર નવા હો તો આવા નવા નવા વિડીયોની માહિતી તમને તુરંત મળતી રહે એ માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ.